चला के सागा कासा में शुक्रवार को स्पान अपैरेल्स का उद्घाटन किया गया। डस्ट पेपर मिल के रमेश शाह द्वारा इसका उद्घाटन किया गया। चला के सागा कासा में शुक्रवार को स्पान अपैरेल्स का उद्घाटन किया गया। 1969 में अहमदाबाद से शुरू हुई लेडीज वियर शोरूम स्पान अपैरेल्स को वापी में फ्रेंचाइजी का पहला शोरूम माना जा रहा है, जिसका उद्घाटन बेस्ट पेपर मिल के रमेश शाह द्वारा किया गया। यह शोरूम शुरू करने वाले पुनीता अचल शाह और लीना अल्पेश शाह ने उपस्थित लोगों का स्वागत करते हुए शोरूम में मिलने वाले ब्रांडेड आइटम्स की जानकारी दी। बताया गया है कि दूसरी बार यहाँ खरीदने पर 10% डिस्काउंट भी दिया जाएगा। અમારી શોપમાં એકવાર મુલાકાત લેવા મારી વિનંતી છે। આ વલસાડ જિલ્લાનો સૌપ્રથમ શોરૂમ છે। સ્પાન એક અમદાવાદની બ્રાન્ડ છે, લેડીઝ એથનિક વુમન્સ વેરની બ્રાન્ડ, અને વલસાડ જિલ્લામાં સૌથી ફર્સ્ટ અને અમદાવાદની ખૂબ જ પોપ્યુલર અને મુંબઈમાં પણ બધા જ મોલમાં સ્પાનની બ્રાન્ડ છે। વાપીની આ ખૂબ સરસ કાર હું લઈને આવી છું, તો વાપીની જનતાને ખાસ ખાસ વિનંતી કે આપ મારી આ શોપ પર આવીને એક મુલાકાત જરૂર લેશો। દરેક લેડીઝને આવું લગતી ને દરેક પ્રકારની કુર્તીઝ, દરેક પ્રકારના પ્લાઝો, લેગિંગ્સ વગેરે અલગ અલગ ડિઝાઇન્સ અને અલગ અલગ કલર્સમાં અવેલેબલ છે। તો એ મારી વિનંતી છે, તમે આપ મારી શોપ પર આવીને મુલાકાત જરૂર લેશો। अच्छा कलेक्शन है, मैं स्पैन से पहले भी सेल में रह चुकी हूँ, इसलिए मुझे पता है कि स्पैन का कलेक्शन अच्छा है, अच्छी क्वालिटी देता है, बेस्ट फॉर द रेट्स। एंड आई वुड टेल कि सब लोग एक बार विजिट जरूर करें तो अपना एक्सपीरियंस ही लोग देख लेंगे कि कलेक्शन बहुत अच्छा है। और वापी में ऐसी ब्रांड पहले नहीं थी और अभी आई है, कैसा आपको महसूस करते हैं? इसके लिए आपको अहमदाबाद सूरत जाना पड़ता था, सही बात है। वापी में एक्चुअली ब्रांड्स का आउटलेट बहुत कम था, अभी धीरे धीरे वापी जिस तरह से ग्रो हो रहा है, पर्टिकुलरली चला एरिया में बहुत ब्रांड एक्सपीरियंस आ रहे हैं, सो इट इज़ गुड कि वापी इज डेवलपिंग और ब्रांड्स लोग भी उसको उतना अच्छा रिस्पॉन्स दे रहे हैं ब्रांडेड का। इट इज़ गुड एंड बेस्ट ऑफ लक।
આજે તમે અહીંયા જે શોરૂમમાં આવ્યા, ખાસ કરીને લેડીઝ ની દરેક પ્રકારની વેરાયટી અહીંયા જોવા મળી, તો કેવું લાગ્યું ખાસ કરીને તમારા અહીંયા આ વિઝિટ કરીને? કલેક્શન ખરેખર બહુ સરસ છે, કલેક્શન અને એમાં કલર મેઇન તો દરેક બ્રાન્ડમાં કેવું હોય છે કે બીજી બધી જે બ્રાન્ડ હોય છે એમાં કલરફુલ મતલબ કે નથી હોતા, અને મારી ચોઇસ પોતાની એવી છે કે મને કલરફુલ મતલબ કે કલર એ મારું કલેક્શન પોતાની મારી પર્સનલ ચોઇસ એ વધારે છે. અને આ બ્રાન્ડમાં એવું છે કે બધા કલર તમને અહીંયા જોવા મળશે, તમે રેડ કરો કે બ્લુ છે કે યલો છે, હવે દરેક બ્રાન્ડમાં એવું નથી હોતું, પણ આ બ્રાન્ડમાં સ્પેશિયલી એવું છે કે મને ખરેખર આ સ્પાન બ્રાન્ડ મને ખરેખર મારા હિસાબે જોઉં તો મને આ બહુ જ ગમે છે, અને હું બધાને જ કહીશ કે દરેક મેમ્બર્સ કે આવો અને આ રીતે તમે એમાં પરચેસ કરો, અને ખરેખર એનું કલેક્શન બી સાઈઝ છે મેઇન વસ્તુ, એની જે સાઈઝ છે એ કમ્ફર્ટેબલ છે, તમે એમાં મીડિયમ સાઈઝ કે તમારી જે પર્સનલ પોતાની જે સાઈઝ હોય એ પ્રમાણે તમે પહેરો તો એનું એકદમ પરફેક્ટ ફિટિંગ છે, તમારે એમાં જરાક પણ ઓલ્ટરેશન કે એવું ક્યાંય કરાવવાની જરૂર પણ નથી પડતી, અને વેરી નાઇસ કલેક્શન. જ્યારે આપણે કોઈ હેન્ડબેગ કે બ્રાન્ડ લઈને આવીએ ને ત્યારે એ બ્રાન્ડ કેવી રીતે અને ક્વોલિટી કેવી જ હોઈ શકે એ ખાસ જરૂરી હોય છે. અહીંનું કલેક્શન જોતા જે બેસ્ટ કલર્સ હમણાં જે રનિંગ ફેશન જે ચાલી રહી છે અંદર દરેક પ્રકારનું કલેક્શન, એ દરેક કલર કે તમને જોતાની સાથે એટ્રેક્શન થઈ જાય, દરેક કપડાની ચોઇસ કે રીતે આપણને મળી શકે. અને એક દિવસે દિવસે એવું થાય છે કે જરા લોકોને ટેગ પ્રત્યે એવું છે કે અમુક કલેક્શન ટેગવાળું જ હોવું જોઈએ, તેના માટે ખૂબ જ સરસ ચોઇસ છે અને વેરી નાઇસ કલેક્શન. અમારે પૂરે ઇન્ડિયામાં MBOs એન્ડ EBOs ઓકે ટોટલ 250 આઉટલેટ હૈ, એન્ડ યે વાપી સાઇડ દિસ ઇઝ અવર ફર્સ્ટ આઉટલેટ પૂરે ગુજરાતમાં. વી હેવ મોર દેન 50 સેલિંગ પોઈન્ટ્સ ઓર એક્સક્લુઝિવ બ્રાન્ડ આઉટલેટ્સ 20 હૈ હમારે, એન્ડ ખાસ કરકે સ્પેન બ્રાન્ડ કમ્પ્લીટલી વિમેન્સ એથનિક વેર રાઇટ પ્રોડક્ટ કેઝ્યુઅલ ફ્રોમ વેસ્ટ ફેસ્ટિવલ વેર એવરીથિંગ ઇઝ અવેલેબલ અંડર વન રૂફ, એન્ડ વી આર વેરી હેપી ટુ ઓપન અવર વન મોર આઉટલેટ ઇન વાપી. સર આપને ઇતના આઉટલેટ કા ઓપનિંગમાં આપ ગયે હૈ તો વાપી કા જો યહાં કા જો શોરૂમ કૈસા લગા, ખાસ કરકે યહાં કી જનતા કે લિયે આપકા ક્યા મેસેજ? યહાં કી જનતા કે લિયે મેસેજ હૈ કી और बहुत दूर जाने की अभी ज़रूरत नहीं है, स्पैन ब्रांड अभी बहुत क्लोज यहाँ वापी में ही अवेलेबल है, एंड वी आर वेरी हैप्पी, क्राउड बहुत अच्छा है यहाँ, एंड मार्केट इज़ वेरी गुड, वी आर हैप्पी.